જાણવા મળતી માહિતી મુજબ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ પર સિફા નજીકના કોમ્પ્લેક્સમાં ગત રાત્રિના સમયે 4થી વધુ મોબાઈલ મેડિકલ જ્વેલર્સ જેવી દુકાનોને નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથ ફેરો કરી પલાયન થઈ જતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીના બનાવ બન્યા હતા અને સીસીટીવીમાં તસ્કરો આવ્યા હોવા છતાં આજ દિન સુધી ઝડપાયા નથી. સાથે સાથે લોકોએ આજ રોજ બનેલી 4થી વધુ દુકાનોમાં ચોરીઓની ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને વહેલી તકે આવા તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોકોએ માંગ ઉઠાવી હતી. જ્યારે બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં ભરૂચ બી ડિવિઝન પીઆઈ એનડી ચૌધરી સહિતનો સ્ટાફ ડોગ સ્કોડ સાથે ઘટના સ્થળ પર દોડી આવી સમગ્ર બનાવ અંગેની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે મુખ્ય માર્ગ ઉપરની 4થી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ લોકોએ સવાલ ઉભા કર્યા હતા. આજ રાત્રે દહેજ બાયપાસ રોડ ઉપર 3-4 દુકાનો તૂટી છે, એમાં કે મોબાઈલની છે, કણાય છે, એક નાની સોનીનો શટર ઉપયોગ કર્યો છે અને એના બધા દુકાન કરી છે. અમારી મોબાઈલ દુકાનમાંથી જે બાઇકનો મોબાઈલ 7,500 રૂપિયા રોકડા મળી તો 7,500 ચોરી રીતે છેલી છે. એની તપાસ કરું છું. ડોક્સ કુમાર માટે એફઆઈઆર કેમ કે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. ગુનરાહ કરી આગળ તપાસ હું એને ખર્ચ કરીશ. હું અક્ષર કોમ્પ્લેક્સનો રહેવાસી છું. મારું નામ છે જકડિયા યાકુબ માસ્ટર. મારું પોતાનું દવાખાનું છે ડૉક્ટર હાઉસ કરીને. એની આગળ એક મેડિકલ પણ છે ને આ શોપિંગને મોબાઈલની દુકાન પણ છે. હવે વારંવાર અહીંયા પશ્ચિમ વિસ્તારમાં ચોરીઓ વધી રહેલી છે. પોલીસવાળા પેટ્રોલિંગ કરતી છતાં પણ ચોરીઓ વધી રહેલી છે ને આ ચોર પકડાતા નથી. આજથી 6 મહિના પહેલાં અમારી મેડિકલ તૂટેલી હતી, તેમાં સીસીટીવી કેમેરામાં ચોર આવેલો હતો. અમે એની સીડી બનાવીને બી ડિવિઝનમાં આપેલી હતી. અમને કહ્યું કે તમને જાણ કરીશું, પણ આજ તક અમને કોઈ જાણ કરી નથી. એટલે પોલીસ બીડર અધિકારી અમારા પશ્ચિમ વિસ્તારમાં કરી રહેલી છે. એ માટે અમને હું સૌને કહેવા માંગુ કે પોલીસ પેટ્રોલિંગ વધારે ને પોલીસ તમે બોલાવેલી એ લોકો આવી તો ગયા છે, પણ આવીને કંઈ કરતા છે ને અમારા ન્યૂઝ મિત્રવાળા ભાઈ પણ આવી ગયેલા છે. એમને હું સાહસ આપું છું કે બધા ન્યૂઝ ચેનલ પર બતાવે ને એનો કોઈ ભાગ કાપે ને. આજે કેટલી દુકાનો તૂટી? આજે ટોટલ 7 દુકાનો તૂટેલી છે. કેટલી રકમ જેવું ગયું? એમાં એક મોબાઈલ ફોલિયો કરીને તૂટેલી છે, એમાં મોબાઈલ ગયેલા છે. એક મેડિકલ તૂટેલ છે, તેમાં સામાન થોડો ગયેલો છે. એક ડૉક્ટર હાઉસ તૂટેલું છે, તેમાં પણ સટલને બધું નુકસાન ગયેલું છે. એક સીફા પર સોનીની દુકાન તૂટેલી છે, પછી એક વલીની દુકાન તૂટી છે, એક ડેરી તૂટેલી છે, એક અનાજ કલ્યાણ દુકાન તૂટેલી છે, એ બધી દુકાન તૂટેલી છે. ઘણું નુકસાન થયેલું છે, પણ આ વિસ્તારમાં કોઈ બેદરકારી બધું કામ થઈ રહેલું છે. એટલે અમારી માંગ એવી છે કે પોલીસ પેટ્રોલિંગ વધારે, બધું કામ કમ્પ્લીટ કરે, અમારે જે સર્વિસ ક્વોલિટી સેટિસ્ફાઈઝ કરે અમને. અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.